देशभरमां कोरोना वायरसना केस सतत वधी रह्या छे त्यारे आ वच्चे बाळकोना शिक्षण पर असर पड़ी रही छे, जेने लई आगामी महिनाथी केन्द्र सरकार द्वारा शाळा शुरू करवानी विचारणा चाली रही छे। केन्द्र सरकार 1 सप्टेम्बर थी 14 नवेम्बर वच्चे तबक्कावार शाळा शुरू करवानी योजना बनावी रही छे। जो कि शाळा शुरू करवानो अंतिम निर्णय राज्य सरकार पर छोड़वामां आवशे। शरूआतमां हायर सेकेंडरी अने कॉलेज शुरू थशे। प्रथम तबक्कामां धोरण 10-12 वर्ग शुरू थशे, त्यारबाद धोरण 6-9 वर्ग शुरू कराशे। शाळाओ शिफ्टमां शुरू करवानी केन्द्र सरकारनी विचारणा छे, तेमज एक समयमां ज शाळाथी 30% विद्यार्थीओ रहेशे। वर्गमां विद्यार्थीओने अलग अलग दिवसे बोलावानो विकल्प पण छे, जो कि प्राथमिक शाळा शुरू करवामां कोई उतावळ नहीं कराय। तो केन्द्र सरकार शाळाओ सप्टेम्बरथी शुरू करवा माटे विचारी रही छे, आ मुद्दे वालीओना शुं विचार छे ते जाणवानो अमे प्रयास कर्यो। जो कि मोटाभागना वालीओनो मत छे कि कोरोना संक्रमण में शाळा शुरू न करवी जोईए, शाळा में कोरोना की गाइडलाइन संपूर्ण पालन थवुं शक्य नथी। वालीओए सरकार की शाळा शुरू करवानी विचारणानो विरोध करता जणाव्युं कि स्थिति एटली गंभीर छे कि सरकार पर्वनी उजवणी पर प्रतिबंध मूके तो पछी आवा कोरोनाना संकट में शाळा केवी रीते शुरू करी शकाय। मोटाभागना वालीओनो मत हतो कि बाळकोनी जिंदगी करता शिक्षण महत्वनुं नथी, हाल बाळकोने सुरक्षित राखवा ए ज प्राथमिकता होवी जोईए। शिक्षण कार्य शुरू करवानुं विचारणा करी रही छे, अत्यारे हाल प्राथमिक विचारणा छे, परंतु जे रीते केन्द्र सरकार विचारणा करी रही छे कि सप्टेम्बर महिनाथी शैक्षणिक कार्य शुरू थाय, ए बाबते वडोदराना वालीओ शुं विचारी रह्या छे, वालीओ शुं कही रह्या छे, वालीओ साथे वात करीए आपणे। साहेब, शुं कहो छो, आगामी महिनाथी केन्द्र सरकार विचारी रही छे कि शैक्षणिक कार्य शुरू थाय, केટલું આના આવકારો છો, કેટલું વ્યાજબી છે, અથવા તો વાલીઓ શું માની રહ્યા છે? ના, એટલે હું એવું કહેવા માંગુ છું કે કોરોનાની બીમારીમાં આજે અમિત શાહ, અમિતાભ બચ્ચન જેવા સેલિબ્રિટી છે જેની પાસે બધા જ પ્રિકોશન્સ લઈને એ લોકો તો કામ કરતા હોય, અને તો બી એ લોકોને જો કોરોના થતો હોય તો આજે વિદ્યાર્થીઓને નહીં થાય એની શું ગેરંટી થઈ શકે? એટલે ખરેખર કેન્દ્ર સરકાર એ બી વિચારવું જોઈએ કે આવા જો માન અનુભવન થઈ શકતું હોય તો છોકરાઓને કેમ ના થઈ શકે? એમાં જે મોટા છોકરાઓ છે એનાથી ચાલુ કરવું જોઈએ કદાચ બરાબર પણ છે। એનું કારણ છે કે મોટા છોકરાઓની ઇમ્યુનિટી સારી હશે, એમને ઓલ્ટરનેટ દિવસ બોલાવવા જોઈએ, અને સાથે સાથે નાના છોકરાઓ પર આવતા પહેલા જે પ્રમાણે ભાઈએ કીધું કે એમનો સર્વે કરવો જોઈએ વિદ્યાર્થીઓને, ત્યાં લગીમાં કદાચ ભગવાનને આપણે બધા જ પ્રાર્થના કરી રહ્યા છે કે રસી જલ્દીથી જલ્દી આવી જાય, અને સૌથી પહેલા પ્રથમ એ એજ્યુકેશનને આપવો જોઈએ, કારણ કે સરકારે દરેક વસ્તુમાં એજ્યુકેશનને ભૂલી જાય છે। આજે વિદ્યાર્થીઓને ભણવા માટે ઇન્ટરનેટની જરૂર છે, જો આપ ઇન્ટરનેટ આપતા હોત તો અત્યારે ઓનલાઈન પણ બધા ભણાવવા તૈયાર હોત ને, આપની પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, આપની પાસે આટલી બધી સંસ્થાઓ છે, આટલી બધી કંપનીઓ જોડે આટલા સારા સંબંધ છે। તો એમને ભારત સરકારે એમને રિક્વેસ્ટ કરી હોત કે દરેક વિદ્યાર્થીઓને આજે 5-5 GB ડેઈલીનો ડેટા ફ્રી આપો ભણવા માટે, તો જરૂરથી આ પ્રોબ્લેમને કોઈ શક્યતા ના હોય કે ઉતાવળ પણ કરવાની જરૂર ના હોય કે સ્કૂલ ચાલુ કરવી જોઈએ। તો કેસમાં દર દિવસે વધારો થઈ રહ્યો છે, અને એમાં જે બાળકોને ભણવાની વાત કરી રહ્યા છે એ કોઈ બી સંજોગોમાં ઝાંખી ના લેવાય, કારણ કે આ જે છોકરું છે તમે જેના માટે ભવિષ્ય માટે પેરેન્ટ્સ આટલું મહેનત કરી રહ્યું છે એ જ તમારી પાસે ને હવે કાલે ઉઠીને એને કશું થઈ જશે તો એની જવાબદારી કોણ લેશે? એટલે શિક્ષણ ચાલુ મોટા બાળકો જેનું અભ્યાસક્રમ આગળ ભવિષ્ય થવાનું છે એના માટે કરે વાત બરાબર છે, પણ નાના બાળકો માટે વાલીઓને જ ફરીવાર કહું છું, વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ, શાળા સંચાલકોને નહીં, કારણ કે તો એમને તો ચાલુ કરવી જ છે, કારણ કે એમને ફી જોઈએ છે, એટલે આમાં વાલીઓની 100% મરજી હોવી જોઈએ તો જ ચાલુ કરવું જોઈએ। તો વડોદરાના વાલીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સરકાર, કેન્દ્ર સરકાર જયારે વિચારી રહી છે આગામી મહિનાથી શાળાઓ શરૂ કરવાની, પરંતુ અનેક અડચણો છે, જે રીતે હાલમાં જ કેસની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, આવા સમયે શાળા શરૂ કરીને બાળકોનું ભવિષ્ય જોખમાં છે એક વાત આ પણ છે, અને બીજું એવું છે કે વાલીઓને વિશ્વાસમાં લઈ અને પછી સરકારે નિર્ણય લેવો જોઈએ, કારણ કે શાળા સંચાલકો તો ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે શાળા શરૂ થાય અને એમની ફીઓ મળે, પરંતુ વાલીઓને વિશ્વાસમાં લેવા જોઈએ એવું વડોદરાના વાલીઓ ઈચ્છી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, BTV ન્યૂઝ વડોદરા।